सुरेंद्रनगर शहर सहित 36 शहरों में कोरोना की महामारी ने अटकावा राज्य सरकार द्वारा रात्रि कर्फ्यू जाहिर करायो। आंशिक लॉकडाउन जेवी परिस्थिति सर्जाता व्यापारी ने हालाकी पड़ी रही है, माटे शहर में नाना व्यापारी धंधा रोजगार ने आंशिक छूटछाट आपवानी मांग साथे व्यापारीए जिला पुलिस वड़ा अने जिला कलेक्टर ने रजूआत करी हती। सुरेंद्रनगर शहर सहित राज्य सरकार द्वारा 36 शहरों में रात्रि कर्फ्यू लाडवामां आव्यो छे, जेमां रात्रि 8 वाग्याथी सवारना 6 वाग्या सुधी अमलवारी थाय छे। ज्यारे दिवसे अमुक व्यापार धंधा बंद राखवानुं जाहेरनामुं बहार पाड्युं छे, जेमां कापड़, साड़ी, सोनी, दर्जी, चा, पानना गल्ला, चप्पल, फरसाण, मोबाइल, इलेक्ट्रॉनिक सहित दुकानो बंद राखवानुं जाहेर करायुं छे। आથી આ ક્ષેત્રના વેપારીઓએ સુરેન્દ્રનગર શહેરમાં રાજકોટ બાયપાસ ઉપર આવેલ સર્કિટ હાઉસ ખાતે વેપારીઓએ બેઠક કરી। જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડિયા સાહેબ અને જિલ્લા કલેક્ટર કે રાજેશ સાહેબને અડધો દિવસ ધંધો રોજગાર ખુલ્લો રાખવા દેવામાં આવે તેવી માંગ કરી છે, પરંતુ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ ગાંધીનગર આદેશ હોવાથી 12 મે સુધી દુકાનો બંધ રાખવા પડશે તેવું જણાવ્યું હતું। સુરેન્દ્રનગરમાં તંત્રને માત્ર આદેશોનું પાલન કરવાનું હોવાથી વેપારીઓએ 12 મે સુધી પોતાના ધંધા રોજગાર બંધ રાખવાનું જણાવતા સુરેન્દ્રનગર શહેરમાં મહેતા માર્કેટમાં કરિયાણા વેપારી એસોસિએશનના પ્રમુખ બાબુભાઈ પ્રજાપતિએ મીડિયાના માધ્યમથી આંશિક લોકડાઉનની સ્થિતિમાં નાના વેપાર ધંધા રોજગાર ચાલતા વેપારીઓને આર્થિક સંક્રમણ અનુભવી રહ્યા હોવાથી તંત્ર દ્વારા વેપારીઓને અડધો દિવસ ધંધા રોજગાર ચાલુ રાખવાની છૂટછાટ આપવામાં આવે તેવી માંગ કરી હતી। આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરી કે ભાઈ અમુક નાના નાના વેપારી છે, ટ્રેડ એસોસિએશનના બધાય, કાપડ એસોસિએશન, સાડી એસોસિએશન, તંદુ એસોસિએશન, જુદા જુદા વેપારી જે કે નાના નાની દુકાનો લઈને બેઠેલા છે એ તમામ વેપારી ભાઈઓના એસોસિએશનના પ્રમુખો ગયા હતા અને સાહેબને વાત કરી કે ભાઈ અમને થોડુંક એવું 11 સવારે 8 થી 1 વાગ્યા સુધી કે 2 વાગ્યા સુધી અમને જો ખોલવાની રાહત આપો કે જેથી કરીને અમારા નાનો ઘરના કોરોનાનો જો ઘરમાં એક તો માંદગી છે એનો ખર્ચો ઉપાડી શકી, અમારા માણસ દુકાનના માણસો હોય કે જે કારીગરો એનો પણ અમે પગાર ટાઈમસર કરી શકી, આ બધા અમારે ઓવરલોડ ખર્ચાઓ હતા અને અમુક વસ્તુ અમારે જીવન જરૂરી વસ્તુ હોય છે કે ચાલો કે લેડીઝને સાડી પહેરવાની હોય છે, જેન્ટ્સને એકલા કપડાં પહેરવાના હોય છે અને કંદુઈની વસ્તુમાં અમુક ફરસાણની જે ખાદ્ય વસ્તુમાં આવે છે, આ તમામ અમારી માંગણીને આ સરકારશ્રી સરસ પહોંચાડો અને નાના માણસોને દુકાનો ખોલે એ રીતના તમે રજૂઆત કરો અને અમારા નાના માણસોને પણ રોજીરોટી અને ધંધો ચાલુ રહે એવી આપ સૌને નવની વિનંતી છે। ભલે અમે એમ નથી કહેતા કે ભાઈ તમને 12 કલાક માટે છૂટી આપો કે 10 કલાક માટે, તમે એવો કાપડ એસોસિએશન કે સાડી એસોસિએશનનો નિયમ બનાવો કે સવારે 8 થી 12 વાગ્યા સુધી એ લોકો ખોલે અને 12 થી 2 વાગ્યાના બીજા 5-6 એસોસિએશન ખોલે, તો આવી રીતના જો ડિસ્ટ્રીબ્યુટ થાય તો દરેકનો ધંધો રોજગાર ચાલુ રહે અને આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો આ, અને જો નાના વેપારીઓ પોતપોતાની દુકાનો બંધ રાખે તો આર્થિક નુકસાની પડશે અને ઓનલાઈન વેપાર જે છે એ ડબલ દુર્ગણો થાય છે અને આમ સામાન્ય વ્યક્તિ ઘણા આર્થિક વિશે પીડાય છે, મધ્યમ વર્ગને તો અતિ મુશ્કેલી છે, નથી ગવર્મેન્ટ આગળ માગી શકતી કે નથી પબ્લિક આગળ માગી શકતી, તો આપ સૌને અમારી આ માગણીને લાગણી આપશી સરકાર સર પહોંચાડશો એવી અમને વિનંતી છે। મહેશ સુટેરિયા, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર।